વિષય આગ્રાસ્ત એમાં આપણે બીજો ભાગ સંભાવનાની વાત કરતા હતા છેલ્લા લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 સિક્કાઓ ત્રણ સિક્કા ઉછાળવામાં આવે એ દાખલાની આપણે વાત કરી અને આઠ પ્રકારની ઘટનાઓ ગણી આજે આપણે 2 થી આગળ દાખલાઓ ગણશું સ્વાધ્યાય 1.2 એનો દાખલા નંબર 2 પેજ નંબર 25 રકમ જોઈ લઈએ બે સંકોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે છે નીચેની ઘટનાઓની સંભાવના મેળવો પહેલો પ્રશ્ન આપે છે પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય બીજો પ્રશ્ન પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન થાય પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય અને ચોથો પ્રશ્ન પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 બે સંકોલ પાસા આપણે ઉછાળવાના છે એક પાસો ઉછાળીએ તો આપણને પરિણામ મળે છે 6 બે ઉછાળીએ તો 6 નો વર્ગ એટલે આપણને પરિણામ મળશે 36 સૌથી પહેલા આપણે 36 પરિણામોની જરૂર પડશે કારણ કે જે ઘટનાઓ આપી છે એ જોયા વગર આપણે સીધો જવાબ આપી શકશું નહીં તો એના માટે સૌથી પહેલા આપણે નિદર્શ અવકાશ મેળવશું તો નિદર્શ અવકાશ યુ બરાબર આપણે નિદર્શ અવકાશમાં જોઈ ગયા છીએ 36 પરિણામો સૌથી પહેલા લઈશું પાંચ સાથે પાંચ એક પાંચ બે પાંચ ત્રણ પાંચ ચાર પાંચ 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 છ સાથે છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ કુલ પ્રાથમિક પરિણામો કુલ પ્રાથમિક પરિણામો એન બરાબર 36 પહેલો પ્રશ્ન છે પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય એના માટે આપણે ઘટના ધારશું સૌથી પહેલા પેલી ઘટના માટે 1 બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 6 થાય તે ઘટના અહીંયા આપણે જે 36 પરિણામો આપ્યા છે એ 36 પરિણામોમાં પહેલી અંક છે એનો સરવાળો કરવાનો જેનો સરવાળો 6 થાય એ આપણી ઘટના એ માટે સાનુકૂળ પરિણામ ગણે કેટલા પરિણામ મળશે એ આપણે જોતા જશું અને લખતા જશું સરવાળો 6 હોવો જોઈએ કેવી રીતે જોવાનું 1 વત્તા 1 એટલે 2 1 વત્તા 2 3 1 વત્તા 3 4 1 વત્તા 4 5 1 વત્તા 5 6 આપણે 6 સરવાળો થાય એવા પરિણામો લેવાના છે તો 1 5 ક્રોસ મારો સીધો જવાબ મળે 1 5 2 4 ત્રણ ત્રણ ચાર એક પાંચ બે ચાર ત્રણ ત્રણ ચાર બે પાંચ એક આ છે સરવાળો 6 બે ચાર પછી એમાં બીજા એ કર્યું હોય બાજુ જુઓ ને બે ત્રણ તો ભાઈ પાંચ બે પાંચ સાત આ મોટા છે આ નાના છે ત્રણ ત્રણ છ આગળ સો તો ત્રણને બે પાંચ ત્રણને ચાર હા આગળ બધી કિંમતો મોટી ચાર બે છ
4 1 5 5 4 3 7 આગળ વધી કે મંગો મોડી છે 5 1 6 5 2 7 6 1 7 આટલા પરિણામો આપણને મળે છે તો લખવાનું ઘટના એને સાનુકૂળ પરિણામો m બરાબર 1 2 3 4 5 m બરાબર 5 તો ઘટના ની સંભાવના મેળવો છો પ્રોબેબિલિટી a બરાબર m છેદ માં n m બરાબર 5 m બરાબર 36 આ મળી આપણી પહેલી સંભાવનાનો જવાબ 5 ના છેદ માં 36 તો કુલ આપી શકાતું હોય તો આપવાનું બીજો પ્રશ્ન આવ્યો છે પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન થાય એટલે 10 થી કે તેનાથી નાનો 10 થી મોટો ન હોવો જોઈએ પણ 10 લેવાય 10 થી મોટો હોવો જોઈએ નહીં તો આના માટે એ 36 પરિણામ છે એમાં જોવા જઈએ તો 6 ને 1 7 નાના 6 ને 2 8 નાના 6 ને 3 9 નાના 4 ને 5 આ 6 4 6 10 5 5 10 5 6 11 આઈ સુધીમાં ખાલી એક જ પરિણામ આવ્યું તો આના માટે પ્રશ્નને ફેરવી શકાય પૂરક ઘટના ધારી શકાય આપણે લેવાનું છે 10 થી મોટો ન થાય તો આપણે લખશું b બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો હોય b બરાબર બીજી ઘટના પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો હોય તે ઘટના 10 થી મોટો લેવાનો છે પણ 10 લેવાના નથી જેનો સરવાળો 10 થી મોટો થાય એ રેશિયો ના આપણે સીધો બોલે 4 6 10 પણ 10 લેવાનો નથી 10 થી મોટો એટલે 11 ને બાદ 2 આવશે 5 ને બાદ 10 થઈ આવે 5 6 6 4 10 6 5 અને 6 6 6 કુલ 3 પરિણામ મળશે નીચે લખશું ઘટના b સાનુકૂળ પરિણામ m બરાબર 3 સંભાવના થશે પ્રોબેબિલિટી b બરાબર m છેદ માં n m બરાબર 3 ભાગ્યા n બરાબર 36 એકના છેદ માં પણ આપણો પ્રશ્ન આ નથી સરવાળો 10 થી મોટો હોય નહીં પણ 10 થી નાનો હોવો જોઈએ પ્રશ્ન એવું કહે છે કે સરવાળો 10 થી મોટો ન થવો જોઈએ એટલે 10 કે તેનાથી નાનો હોય તો આપણે અહીંયા જે ઘટના આપી છે એની પૂરક ઘટના મેળવવાની છે જેને કહીશું b ડેશ તેનો મતલબ છે શાનાથી વિરુદ્ધ 10 થી મોટો હોય તો b ડેશ માં કહેવાય 10 થી નાનો હોય 10 કે તેનાથી નાનો હોય પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો ન હોય તે ઘટના હવે અગાઉ આપણે જોઈ ગયા ઘટના વત્તા પૂરક ઘટના બે નો સરવાળો 1 થાય એટલે કે પ્રોબેબિલિટી b વત્તા પ્રોબેબિલિટી b ડેશ બરાબર આપણે b ડેશ મેળવવો છે એટલે કરતા બનાવી b ને જમણી બાજુ લઈ જઈએ એટલે પ્રોબેબિલિટી b ડેશ બરાબર 1 માઈનસ પ્રોબેબિલિટી b એટલે b બરાબર આપણને મળશે 1 ના છેદ માં 12 તો b બરાબર આપણને જવાબ મળશે 11 ના છેદ માં 12 આ છે આપણી પૂરક ઘટના આવું કરી શકાય છે જો તમે સીધા કિંમત મૂકી દો કોઈ ચાન્સ આ રીતે ઘટના ન ધારો મતલબ કે સીધું એમ ધારી દો કે પાસા પર મળતા અંકનો
ત્રણ સિવાય બાકીના બધા પરિણામ લખીને આપો કોઈ ચાલે કોઈ તો જવાબ તો આ જ આવવાનો છે આનાથી કે જુદો જવાબ આવવાનો નથી પણ આપણે ટૂંકી રીતે ગણી શકીએ છીએ કે 10 થી મોટો હોય એવા પરિણામ કેટલા તો કોઈ ત્રણ પરિણામ છે ઈ ત્રણ પરિણામની સંભાવના મળે પછી આપણે એક માંથી કુલ સંભાવના ઘટના વત્તા પૂરક ઘટનાનો સરવાળો એક થાય છે આપણે બી ડેશ મેળવવો છે બી ડેશ એક માંથી આપણે બી બાદ કરીએ તો આપણે સીધો જવાબ મળે છે 11 ના છેદમાં 12 બીજો પ્રશ્ન છે પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય 3 નો ગુણક હોય એટલે આપણો સરવાળો વધુ વધુ 12 થાય 3 6 9 12 આ ચારમાંથી કોઈ પણ એક કિંમત આવે તો એ આપણી ઘટના માટે સાનુકૂળ ગણાય તો એના માટે આપણે ઘટના સી ધારશું સી બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 3 નો ગુણક હોય તે ઘટના એટલે કે 3 નો ઘડીયો બોલતો સરવાળો 3 6 9 12 15 પણ 15 આપણે આવતા નથી અથવા જે કિંમત ને 3 વડે ભાગી શકાય 3 ને ભાગી શકાય 6 ને ભાગી શકાય 9 ને ભાગી શકાય 12 ને ભાગી શકાય તો 3 નો ગુણક હોય એવા આપણે પરિણામો લઈશું સરવાળો કરતા જશું અને જેને 3 વડે ગુણક હશે તેની કિંમત હશે 3 હોય 6 હોય 9 હોય 12 આ ચારમાંથી કોઈ પણ કિંમતનો સરવાળો થશે આપણે ઘટના માટે સાનુકૂળ બનશે 1 વત્તા 1 એટલે 2 થાય 1 વત્તા 2 3 ઘટના માટે સાનુકૂળ છે 1 2 પછી 1 3 4 થશે 1 4 5 1 5 6 આવશે 1 5 1 6 7 2 1 3 2 2 4 2 3 5 2 4 6 2 5 7 2 6 8 3 1 4 3 2 5 3 3 6 3 4 7 3 5 8 3 6 9 4 1 5 4 2 6 4 3 4 2 6 4 3 7 4 4 8 4 5 9 4 6 10 5 1 6 5 2 7 5 3 8 5 4 9 5 5 10 5 6 11 6 1 7 6 2 8 6 3 9 6 4 10 6 5 11 6 6 બરાબર 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પરિણામ મળશે ઘટના સી ને સાનુકૂળ પરિણામો m બરાબર 12 સંભાવના લખીશું પ્રોબેબિલિટી સી બરાબર m છેદમાં n m બરાબર 12 અને n બરાબર 36 12 મેરી 36 એકના છેદમાં આ મળવા બને ઘટના સી નો જવાબ ચોથો પ્રશ્ન છે પાસા પર મળતા અંકનો ગુણાકાર 12 થાય ચોથી ઘટના માટે ડી રાશિ ડી બરાબર પાસા પર મળતા અંકનો સરવાળો 12 થાય તે ઘટના સોરી ગુણાકાર અંકનો ગુણાકાર 12 એટલે કે બે પદ છે બે અંક એનો ગુણાકાર કરવાનો અને જેનો ગુણાકાર 12 થાય એ આપણી ઘટના ડી માટે સાનુકૂળ ગણાય કેટલા પરિણામ મળશે આપણે જોતા જશું 1 1 2 2 1 2 3 1 3 4 1 4 5 1 5 6 1 6 આપણે 12 લેવાના છે
બે ચાર છ આઠ બે છ બે છ બાર બે છ ત્રણ ગુણ્યા ચાર ચાર ગુણ્યા ત્રણ પાંચ માં કઈ નહીં આવે અને છ બે બાર કુલ ચાર પરિણામો મળે છે કે જેનો ગુણાકાર એક્ઝેક્ટ બાર થાય તો ઘટના બી સાનુકૂળ પરિણામ એમ બરાબર ચાર સંભાવના પ્રોબેબિલિટી બી બરાબર એમ છેદમાં એન ચાર ના છેદમાં છત્રી તો પૂરું આવી એક ના છેદમાં પ્રોબેબિલિટી બી બરાબર એક ના છેદમાં નવ જ્યારે પણ દાખલાની અંદર નિદર્શ અવકાશની જરૂરિયાત હોય તો મેળવો જો તમને સીધો જવાબ આપી શકતા હોય બધા પ્રશ્નોના જવાબ જો આના વગર આપી શકતા હોય જોયા વગર તો આપણે આ પરિણામો મેળવવાની જરૂરિયાત નથી આગળ વધીએ સ્વાધ્યાય 1.2 નો બીજો દાખલો મેળવો એના જેવો છે ઉદાહરણ નંબર 12 પેજ નંબર 18 ઉપર આનો આ જ દાખલો છે ઘટનાઓ જુદી છે જોઈએ 1 થી 6 અંક વડે અંકિત કરેલ બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે બે પાસા ઉછાળે છે એનો નિદર્શ અવકાશ આનો આ જ આવશે પહેલો પ્રશ્ન કહે છે બંને પાસા પરના અંકનો સરવાળો 7 થાય બીજો પ્રશ્ન બંને પાસા પરના અંકનો સરવાળો 10 થી મોટો હોય ત્રીજો પ્રશ્ન બંને પાસા પરના અંકનો સરવાળો વધુમાં વધુ 4 હોય ચોથો પ્રશ્ન બંને પાસા પર સરખા જ અંક મળે અને પાંચમો પ્રશ્ન છે બંને પાસા પર મળતા અંકનો સરવાળો 1 થાય અને છેલ્લો બંને પાસા પર મળતા અંકનો સરવાળો 12 કે તેથી ઓછો હોય તેની સંભાવના મેળવો નિદર્શ અવકાશ એનો એ છે એમ એનો એ છે પ્રશ્નો આપણને 6 આપ્યા છે અને એક પ્રશ્ન આપણે આગળના દાખલામાં જોઈ ગયા છીએ છતાં આપણે જોઈ લઈશું સૌથી પહેલો પ્રશ્ન છે ચાર દાખલા માટે પહેલા આપણે એમ મેળવી લેવાનું નિદર્શ અવકાશ યુ મેળવો છે એન બરાબર 26 પહેલા પ્રશ્નમાં કહે છે બંને પાસા પરના અંકનો સરવાળો 7 થાય કેની ઘટના દર્શાવું એ બરાબર બંને પાસા પરના અંકનો સરવાળો 7 થાય મતલબ બધી લાઈનમાં એક એક પરિણામ મળે ટૂંકમાં જોઈએ તો ત્રાસા આવે તો મળશે 1 6 પછી 2 5 6 ત્રણ ચાર ચાર ત્રણ પાંચ બે અને છ બે આથી વધારે પરિણામ આપવા મળે એક પરિણામ મળી જાય સીધા ત્રાસા બે ચાર છ બે છ આ નાના છે આ મોટા છે આ બધા નાના એટલે એમાં કઈ કિંમત આવે નહીં નીચે લખશું ઘટના સાનુકૂળ પરિણામો એમ બરાબર 1 2 3 4 5 અને 6 ની સંભાવના પ્રોબેબિલિટી એ બરાબર એમ છેદમાં એમ 6/36 એક ના છેદમાં 6 આ પહેલો પ્રશ્ન છે પહેલી ઘટના બીજા પ્રશ્નમાં કીધું છે બંને પાસા પરના અંકનો સરવાળો 10 થી મોટો હોય પાસા પર મળતા અંકનો સરવાળો 10 થી મોટો હોય એ આપણે આગળના દાખલામાં જોયું સેમ ટુ સેમમાં કોઈ ફેરફાર નથી 10 થી મોટો એટલે 10 લેવાનો નથી આ આપણો બીજી ઘટના છે એમાં પણ બી હતો અહીંયા પણ બી છે ત્યાર પછી બીજો પ્રશ્ન
બંને પાસા પરના અંકનો સરવાળો વધુમાં વધુ 4 હોય બી પછી સી ઘટનાના શું બંને પાસા પરના અંકનો સરવાળો વધુમાં વધુ 4 હોય બે ઘટના એટલે બે અંકનો જે સરવાળો છે વધુમાં વધુ 4 એટલે 4 થી વધારે નહીં પણ 4 કે તેનાથી ઓછો સરવાળો જે છે એ આપણી ઘટના C માટે સાનુકૂળ પરિણામો બને છે જેનો સરવાળો 4 કે તેનાથી ઓછો હોય આપણો 36 પરિણામ છે એમાં જોતા જશું સરવાળો કરશું 1 તો ભાઈ બે આપણી ઘટના માટે સાનુકૂળ છે 1 2 3 एक त्रण चार एक चार भाई पांच आपण तो पांच ऊची लेवण वधु वधु चार एक वत्ता त्रण चार थी वधवो जोईए नहीं लागल नहीं आ बे वत्ता एक त्रण बे वत्ता बे चार बे वत्ता त्रण पांच आगळ बधी किंमत मोटी थाय त्रण वत्ता एक चार 3 વત્તા 2 5 આગળ બધી કિંમતો મોટી 4 1 મોટા 5 1 મોટા 6 1 મોટા આ બધી કિંમતો મોટી છે તો આપણને કુલ પરિણામ મળે છે 1 2 3 4 5 અને 6 ઘટના C ની સાનુકૂળ પરિણામો m બરાબર 6 પ્રોબેબિલિટી C बराबर M से दुआएं M बराबर परिणाम मिले से 6 N बराबर मिला से 36 एकना छेदमा 6 तो प्रोबेबिलिटी C बराबर एकना छेदमा 6 चौथा प्रश्न छे बन्ने पासा पर सरखाज अंक मिले D बराबर बन्ने पासा पर सरखाज अंक मळे ते घटना એટલે કે બંને અંક એક સરખા હોવા જોઈએ એવા આપણને 6 પરિણામ મળશે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 બંને અંકો સરખા છે બાકીમાં સરખા છે b બરાબર 1 1 2 2 3 3 4 4 5 5 6 6 ઘટના B ની સાનુકૂળ પરિણામો M બરાબર 6 તો પ્રોબેબિલિટી D બરાબર M છેદમાં M 6 ભાગ્યા 36 કેટલા છેદમાં 6 પ્રશ્ન નંબર D ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન બંને પાસા પર મળતા અંકનો સરવાળો 1 થાય D પછી E ઘટના બંને પાસા પરના મળતા અંકનો સરવાળો 1 થાય તે ઘટના હવે એક પણ ઘટના એવી નથી કે જેનો સરવાળો 1 થાય નાના નાની કિંમત તો હોય 2 મોટામાં મોટી 6 આની વચ્ચે આવતી નથી તો આમ એક પણ પરિણામ આવતું નથી જેને કહેશું આપણે ખાલી બરાબર જી ઘટના ઈને સાનુકૂળ પરિણામ એમ બરાબર 0 પ્રોબેબિલિટી ઈ બરાબર એમ છેદમાં એમ 0 ભાગ્યા 36 બરાબર 0 અને છેલ્લો પ્રશ્ન છે એમાં બંને પાસા પર મળતા અંકનો સરવાળો 12 કે તેથી ઓછો હોય તે ઘટના આગળની ઘટના ધારશું
बराबर बने पासा पर मलता अंकनो सरवाळो 12 के તેથી ઓછો થાય તો અહીંયા આપણે જે પરિણામો આપ્યા છે એમાં સૌથી મોટું પરિણામ છે 6 જેનો સરવાળો થાય છે 12 આપણે કહે છે 12 કે તેનાથી ઓછો થાય મતલબ આ 36 એ 36 પરિણામ એવા છે કે બધાનો સરવાળો 36 સોરી 12 કે તેનાથી ઓછો છે તો આપણા કુલ પરિણામો થશે કે 36 છે એ જ આપણા ઘટના f માટેના સાનુકૂળ પરિણામો બને છે તો ઘટના f ને સાનુકૂળ પરિણામો m બરાબર 36 અથવા તો શું એમ લખી શકાય કે f બરાબર u f બરાબર u બરાબર 36 ઘટના એની સંભાવના જોશું પ્રોબેબિલિટી f બરાબર m છેદમાં m 36 ભાગ્યા 36 બરાબર 1 તો પ્રોબેબિલિટી f ની ઘટના મળે છે સંભાવના મળે છે પૂરેપૂરી 1 અહીંયા આપણે આજના લેક્ચર ની અંદર સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 2 અને ઉદાહરણ નંબર 12 બંને દાખલા એક સરખા જ હતા પણ એના સંભાવના મેળવવાના જે પ્રશ્નો હતા એ બધા જુદા જુદા